Sani, Karuna, Nesa.
પોતાનું જીવન એ પારકા માટે હોય, કોના માટે હોય? આ મન વચન કાયાનું બાહ્ય જીવન કોના માટે હોય? એ પોતા માટે ના જીવતા હોય. અને કેમ કરીને સામેવાળાની મુશ્કેલી દૂર થાય એના માટે સદાય જાગૃત અને પ્રવૃત્ત હોય. શું હોય? એ પોતાના પૈસા ખર્ચીને પણ સત્સંગ દેવા બીજે જાય. શું કીધું? કારણ કે એમને કરુણા હોય. શું હોય? એમને કેલ્ક્યુલેશન ના હોય. શું ના હોય? પણ શું હોય? એટલે પોતાના માટે અને પોતાના મોસોક માટે, પોતાની ઈચ્છાઓ માટે એક પણ પૈસો ના ખર્ચે, પણ બીજા માટે, બીજાના હિત માટે પોતાના મન, વાણી, કાયા અને લક્ષ્મી વાપરે. એટલે એમને કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. શું કીધું? એટલે પ્રેમની મૂર્તિ જેનું પ્રત્યેક શ્વાસ, પ્રત્યેક દર્શન, પ્રત્યેક જ્ઞાન અને એમની પ્રત્યેક વાણી, એમની પ્રત્યેક ચર્યા એ બીજાના કલ્યાણ માટે. શું હોય? સમજણ. આવા જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જેમના થકી આ અક્રમ વિજ્ઞાન આ કળિયુગની અંદર લાખો લોકોના કલ્યાણ માટે ખુલ્લું થયું. શું થયું? આ અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયા પછી એ અક્રમ વિજ્ઞાન અનુભવ રૂપે કેવું હોય? અક્રમ વિજ્ઞાન જેને પચાયું હોય એ કેવા હોય? એ કેવા પુરુષ હોય? એના દાખલા માટે આપણને વર્તમાન જ્ઞાની પુરુષ કરું દાદાજી આપણા માટે મૂકતા ગયા એક્ઝામ્પલ. શું કીધું? જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અનુભવ દશા કોને કહેવાય? બધા જ પ્રકારના વિકટ સંજોગોમાં પણ પોતે આજના ધર્મમાં સ્થિર રહી શકે. આવું અદભુત જ્ઞાન એ આજે જ્ઞાની પુરુષ કરુદાદા થકી આપણને બધાને મળી રહ્યું છે. એવું આ જ્ઞાન, એ જ્ઞાનની પાંચ આજ્ઞાઓ અને પાંચ આજ્ઞા કઈ રીતે પાળવી એ બધાની વિસ્તૃત સમજ આપણે લઈશું. આજે સૌથી પહેલા તો આ પાંચ આજ્ઞા શરૂઆત કરતા પહેલા પાયાની વાત કરીએ કે જ્ઞાન એ શબ્દ નથી અને જ્ઞાન એ ક્રિયા નથી. જ્ઞાન એ શું છે? દ્રષ્ટિ છે. એટલે જ્ઞાની પુરુષ જ્ઞાન આપે છે શબ્દથી ભલે બોલીએ, પણ એ જ્ઞાન શબ્દ રૂપે નથી, ક્રિયા રૂપે નથી, પણ આ જ્ઞાન દ્રષ્ટિ રૂપે જ્ઞાન કોણે મળે છે? કોણ પ્રાપ્ત કરે છે? આ હું શુદ્ધાત્મા છું એવું જ્ઞાન જ્ઞાની પુરુષ જે આપણને જ્ઞાન વિધિ વખતે આપે છે એ પ્રાપ્ત કોણ કરે છે? શરીર પ્રાપ્ત કરે છે કે આત્મા પ્રાપ્ત કરે છે? કોણ કરે છે બોલો? મન વચન કાયા પ્રાપ્ત કરે છે તો પાડી નાખી એટલે જ્ઞાન ગયું. ભ્રાંતિથી જીવતો જીવાત્મા બીજા કોઈને કઈ જવાબ આપો છે? જ્ઞાન કોણ પ્રાપ્ત કરે? અહંકાર પ્રાપ્ત કરે? બોલો. બીજા કોઈને કઈ જવાબ આપો છે? એટલે જ્ઞાન કોને પ્રાપ્ત થાય છે? તો કે છે જે જાગ્રત અહંકાર છે
કે જેના આધારે નવ પ્રતિષ્ઠિત આત્મા તૈયાર થાય છે. શું થાય છે? નવો પ્રતિષ્ઠિત આત્મા તૈયાર થાય છે. એ જાગ્રત અહંકારને આ જ્ઞાન મળે છે. જાગ્રત અહંકાર મિથ્યા અહંકાર ની નહીં, એ તો ડિસ્ચાર્જ છે. શું છે? ડિસ્ચાર્જ અહંકાર ને જ્ઞાન પ્રાપ્ત ના થાય, જાગ્રત અહંકાર ને પ્રાપ્ત થાય. એ જાગ્રત અહંકાર ને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ શરીર ને થતું નથી અને આત્માને થતું નથી. આત્મા પોતે અનંત જ્ઞાન વાળો હોવાથી એને જ્ઞાન ની જરૂર નથી, અને શરીર જળ હોવાથી એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે એમ નથી. વાત સમજાય છે કે નથી સમજાતી? આ શરીર જળ હોવાથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે એમ નથી, કારણ કે જળ છે. શું છે? અને જ્ઞાન એ ચેતન છે, તો જળને ચેતન પ્રાપ્ત ના થાય. સમજાય છે? એટલે ચેતન ને જળ કેવા હોય? જુદા હોય. અને આત્મા પોતે અનંત જ્ઞાન વાળો હોવાથી એને જ્ઞાન ની જરૂર નથી. તો જ્ઞાન કોણ પ્રાપ્ત કરે છે? તો કહે છે કે જાગ્રત અહંકાર. પણ કે જેના જે અહંકાર ને કારણે આ નવો પ્રતિષ્ઠિત આત્મા તૈયાર થાય છે. શું થાય છે? પેલા કહેતો હતો કે હું દેહધારી છું, એ જ કહે છે કે હવે હું શુદ્ધ આત્મા છું. હવે હું દેહધારી છું એવું નથી કહેતો એવું નહીં, પણ એ વ્યવહાર દ્રષ્ટિથી છું. કયા દ્રષ્ટિથી? અને નિશ્ચયથી હું. પેલો તો વ્યવહાર નિશ્ચય બે થી હું દેહધારી હતો. સમજાય છે? એને અજ્ઞાન કહેવાય, એને મિથ્યા દ્રષ્ટિ કહેવાય. એ મિથ્યા દ્રષ્ટિને હવે સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. શું થઈ? એને હવે સમજાયું કે હું શુદ્ધ આત્મા છું. એટલે અહંકાર ને જ્ઞાન પ્રાપ્ત થાય. કોને થાય? પણ કયો અહંકાર? જાગ્રત. ડિસ્ચાર્જ અહંકાર ને નહીં. સમજાયું? આ જાગ્રત અહંકાર ને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પછી આ જ્ઞાન સતત જાગ્રત રહે, એટલા માટે જ્ઞાની પુરુષોએ વાડ રૂપે પાંચ આજ્ઞા આપી. શું આપી? વાડ રૂપે પાંચ આજ્ઞા. એટલે કે જ્ઞાની પુરુષે હું શુદ્ધાત્મા છું એનો છોડ વાઈ નાખ્યો. શું કર્યો? એને રક્ષણ કરવા માટે એ છોડ જ્યાં સુધી મજબૂત થાય નહીં, એનું થળિયું મજબૂત થાય નહીં ત્યાં સુધી પ્રોટેક્શન માટે આ પાંચ આજ્ઞા આપી. શું આપી? આ પાંચ આજ્ઞાનું જે વાડ છે, એ વાડને કારણે પેલું જે બીજ રોપેલું છે એ ધીમે ધીમે મોટું થઈ જાય. સમજાયું? એટલે આજ્ઞા ધર્મ એ વાડ રૂપે છે. શેના રૂપે છે? એ આજ્ઞા ધર્મ એ વાડ રૂપે છે. એટલે આ વાડનું પ્રોટેક્શન હોવાથી પેલું બીજ છે એ ઉખડી જતું નથી, નહીતર ઉખડી જાય. શું થાય? નહીતર ઉખડી જાય. કોઈ ગાય બાય આવે તો ચડી ખાય ને પછી બીજ નાખેલું હોય તો. આ સંસારની અંદર આ એવા જીવો છે બધા કે જેને પોતાના હિતાહિતનું ભાન નથી. શું નથી? આ હીરો બાળકના હાથમાં આપ્યો છે. કોના હાથમાં આપ્યો છે? એ બાળક એની કિંમત કરી શકે? એટલે કોઈ બિસ્કિટ આપીને હીરો ખ્યાલ આવી ગયો, એટલે પછી આ વાડ કરવી પડે. શું કરવી પડે? કારણ કે એને ખ્યાલ નથી કે આ હીરાની શું કિંમત છે. એને તો પથ્થર જેવું લાગે. શું લાગે? પછી કોઈ બિસ્કિટ આપે તો આપી દે. એવા દુષ્મ કાળના જીવો છે. એક જ્ઞાની પુરુષે એને ચોળિયા જીવો કીધા. કેવા કીધા? ચોળિયા એટલે કેવા જીવો? નથી ખબર? આ ચાણામાંથી ચરીએ ને આપણે, આ ચાણું ચડાવીએ ને આપણે, તે બાકી રહી એને શું કહીએ આપણે? હા, એ ચોળિયા કહેવાય. બધા ઘઉં ઘઉં નીચે પડી જાય બધા, ને ઉપર શું રહી જાય? એ ચોળિયું રહી જાય બધું. ત્યાં ચોળિયું જેવું છે કળિયુગ ના. કેવા સતયુગમાં હારો માલ બધો જતો રહ્યો,
નવા ચોળિયું રહી ગયો. શું રહી ગયો? કે જેનું મનોબળ, વાણીબળ, કાયાબળ બધું ક્ષીણ થઈ ગયું હોય. કેવું થઈ ગયું હોય? મનોબળ, વાણીબળ અને કાયાબળ કેવું થઈ ગયું હોય? ક્ષીણ થઈ ગયું. હવે એવા જીવને પછી આ જ્ઞાન આપવાનું. શું કરવાનું? ખ્યાલ આવ્યો? એટલે પોતાનું હિતાહિતનું ભાન નથી, પણ પુણ્ય છે. શું છે? તે એવાને આ જ્ઞાન ભેગું થાય છે. પણ એવા જીવોને જ્ઞાન ભેગું થાય ત્યાર પછી સાચવવાનું એટલું સહેલું સમજાયું? જાગૃતિ હોય તો આ જ્ઞાન કામ કરે, જાગૃતિ ના હોય તો આ જ્ઞાન સત્તામાં પડ્યું રહે. શું રહે? સત્તામાં કામ ના કરે. એટલે બહુ સમજવા જેવું છે કે જ્ઞાની પુરુષે આપણને જે આજ્ઞા આપી છે, જ્ઞાન આપ્યું, જ્ઞાન આપ્યા પછી આજ્ઞા આપ્યું, એ આજ્ઞાનું શું મહત્વ છે એ બહુ સમજવા જેવું છે. આ આજ્ઞા ધર્મ અમથો પ્રાપ્ત નથી થતો આપણને. આ આજ્ઞા ધર્મ એ મૂળ શુદ્ધાત્મા પદની વાડ છે. શું છે? જ્યારે તીર્થંકરો વિદ્યમાન હોય અને દીક્ષા આપે ત્યારે બે જ આજ્ઞા હોય. કેટલી હોય? વ્યવહાર દ્રષ્ટિ અને એ લોકો જ્યારે દીક્ષા આપે ત્યારે સાધુઓને બોલાવે, એગો મે સાસો અપ્પા, જ્ઞાન દર્શન સંજુઓ, શેષા મે બાહિરા બાવા, સભ્ય સંજોગ લખણા, સંજોગ મૂલા જીવેણા, પત્તા દુઃખ પરંપરા, તમા સંજોગ સંબંધમ, સર્વમ તિવિહ ઓષરા. હું શાશ્વત કેવળ એક આત્મા છું, એગો મે શાસ્ત્રો અપ્પા, જ્ઞાન દર્શન સંજુઓ. જ્ઞાન દર્શન એ મારા કાયમી ગુણો છે. કેવા છે? ટેમ્પરરી નહીં પણ કેવા છે? જ્ઞાન દર્શન સજ્જુઓ શેષા મે બાહિરા ભાવા. આ જ્ઞાન દર્શન સિવાયના બધા ગુણો કેવા છે? બહારના છે. એ મારા ગુણો છે. શેષા મે બાહિરા ભાવા, સભ્ય સંજોગ લખણા. આ બધા બહારના ગુણો એ સંજોગ લખણ વાળા છે. કેવા છે? સંજોગ લખણ વાળા. ખ્યાલ આવ્યો? આ સંજોગ મૂલા જીવેણ, આ સંજોગોના મૂળ જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી પત્તા દુઃખ પરંપરા, ત્યાં સુધી દુઃખોની પરંપરા સજાયા કરે છે. તમને સમર્પિત કરી દઉં. આવી રીતે તે વખતે બોલાવતા હતા. તે બે જ આજ્ઞા હતી. કેટલી? વ્યવહાર દ્રષ્ટિ અને કૃષ્ણ ભગવાને પણ અર્જુનને આપી દીધી, બે દ્રષ્ટિ આપી દીધી. દિવ્ય ચક્ષુ, વ્યવહાર દ્રષ્ટિ અને પહેલા પાંચ આજ્ઞા હતી. આ તો કળિયુગમાં પાંચ આજ્ઞા હોય. શેમાં હોય? કારણ કે આ કાળના જીવોને ખબર પડે નહીં કે ભાઈ આપણે આ આ રિલેટિવ છે, એ બધું રિલેટિવ કહેવાય એવું સમજણ પડે. જ્ઞાની પુરુષ કઈ કઈ થાકી જાય કે આત્મા સિવાયનું બધું રિલેટિવ, તો પણ પ્રશ્નો બધા રિલેટિવ ના જ હોય. અને પાછું કહે કે રિલેટિવ બધું પર ને પરાધીન છે, તોય પ્રશ્નો પાછા રિલેટિવ ના જ હોય. પાછું કહે કે આ રિલેટિવ એ બે અવતારના કર્મના ઉદયના ફળ રૂપે છે, તોય પ્રશ્નો રિલેટિવ ના જ હોય પાછા. કારણ કે આ કાળના જીવો સમજી શકતા નથી. માટે જ્ઞાની પુરુષે પાંચ આજ્ઞા આપવી પડી. શું આપવી પડી? સતયુગમાં પાંચ આજ્ઞા હોય નહીં, બે જ આજ્ઞા. વ્યવહાર દ્રષ્ટિ અને તે વ્યવહાર દ્રષ્ટિથી હું નામ ધારી છું, નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્મા સિવાયનું બધું વ્યવહાર જ છે. શું છે? કોઈ જગ્યાએ નિશ્ચય છે? નિશ્ચય મારું પોતાનું સ્વરૂપ છે. એટલે પોતાના સ્વરૂપથી બહાર નીકળીએ એ બધો વ્યવહાર ખેલાયો, અને પોતાના સ્વરૂપમાં રહેવું એ બધો નિશ્ચય. આવી રીતે તીર્થંકરો બે જ આજ્ઞા આપતા હતા. પણ આ કાળને આધીન જીવો નહીં સમજી શકવાથી
આ ઉતરતા કાળના આ સત્વહીન મનુષ્યો કહેવાય. કેવા કહેવાય? સત્વહીન એટલે કે જે મન વચન કાયાની શક્તિ જેની ક્ષીણ થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? સત્વશાળી નહીં પણ કેવી થઈ ગઈ છે? એટલે આ કળિયુગના જીવો સાતમી નરક જેવા કર્મો ના બાંધે અને છઠ્ઠા દેવલોક જેવા કર્મો બાંધે નહીં. એટલી શક્તિ ક્યાં છે એ લોકોમાં? શું નથી? હા, એટલે આ ભયંકર પાપ બાંધવાની પણ શક્તિ નથી ને ઊંચા લેવલના પુણ્ય બાંધવાની પણ શક્તિ નથી. એટલે આ જીવોને, કળિયુગના જીવોને ચોળિયું જીવો કીધા. કેવા કીધા? હા, આ સતયુગનું ચરામણ બધું ભેગું થયું. શું થયું? જે ત્યાં કોઈ ચાલ્યા નહીં તે અહીંયા બધા રહ્યા, બધા ખ્યાલ આવ્યા. એટલે એવા જીવો આ કળિયુગની અંદરના જીવો આપણે બધા છીએ. એ બધા જીવો આ કળિયુગની અંદર પામવા પ્રયત્ન કરે એમાં કેટલાક જીવો જે પુણ્યશાળી હશે એમને આ જ્ઞાની પુરુષ ભેગા થયા. તે પુણ્યાનુબંધિત પુણ્ય. કેવું? સાધુ પુણ્ય નહીં. સાધુ પુણ્યથી તો આ બધી ભૌતિક સંપત્તિ મળે, પણ પુણ્યાનુબંધિત પુણ્ય હશે તે આપણને આ જ્ઞાની પુરુષ મળ્યા અને જ્ઞાની પુરુષ થકી જ્ઞાન મળ્યું. હવે આ જ્ઞાન મળ્યા પછી જો આપણને સાચવતા આવડે તો કામ થઈ જાય અને સાચવતા ના આવડે તો આપણે હતા એવાને એવા. ખ્યાલ આવે? એટલે આવું અદ્ભુત જ્ઞાન, આવી અદ્ભુત પાંચ આજ્ઞાઓ પુરુષાર્થ રૂપે જે આપણને મળી છે એ આ અવતારમાં કેમે કરીને બાકી થાય એવો નિશ્ચય કરવાનો. આ પાંચ આજ્ઞામાં પહેલી બે આજ્ઞા એ પુરુષાર્થ છે. શું છે? કોઈ પણ કાળે અને કોઈ પણ ક્ષેત્રે અને કોઈ પણ ભાવની અંદર ક્યારે આ જીવતા મંદિરોમાં ભગવાન તરીકે દર્શન કરવાનો પ્રયત્ન કર્યો? હંમેશા મંદિરમાં જ ભગવાન જોયા, ફોટામાં જ ભગવાન જોયા, પણ આ હાલતા ચાલતા મંદિરોમાં ક્યારે ભગવાન જોવા? કોઈ કાળે, કોઈ ક્ષેત્રે, કોઈ પણ ધર્મ પ્રાપ્ત થયો છે ત્યારે પણ હાલતા ચાલતા મંદિરોમાં ભગવાન જોવા પ્રયત્ન કર્યો? કારણ કે દ્રષ્ટિ નથી. શું નથી? હા, એટલે આ આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તો આ પાંચ આજ્ઞામાં પહેલી જે બે આજ્ઞા છે એ આપણો મૂળ પુરુષાર્થ છે. શું છે? હા, આ પહેલી બે આજ્ઞા એટલે પ્રકૃતિમાં પરમાત્મા જોવા એનું નામ પુરુષાર્થ. શું કીધું? પ્રકૃતિની અંદર આ જીવતી પ્રકૃતિઓ છે, વેરાયટીઝ ઓફ પ્રકૃતિ છે. કેવી છે? બધી અલગ અલગ વેરાયટીઝ. કેવી? એ બધી અલગ અલગ વેરાયટીઝ વાળી પ્રકૃતિ છે. બધાના સ્વભાવ અલગ અલગ. કેવા? દાદા ભગવાન કહેતા હતા કે પહેલા જમાનામાં તો આ જે કુટુંબ હતા એ બધા ખેતર જેવા હતા. કેવા હતા? એટલે ગુલાબ હોય તો ગુલાબ જ હોય બધા, ચમેલી હોય તો ચમેલી જોઈએ બધી, અને મોગરા હોય તો. અને આ કળિયુગ ની અંદર કેવા હોય? બધા બગીચા થઈ ગયા. કેવા થઈ ગયા? એક તમારે સૂર્યમુખી હોય તો બીજો ચંદ્રમુખી હોય. શું હોય? ખ્યાલ આવે? એક રાત રાણી હોય તો એક દિવસ રાણી હોય. શું છે? આવી રીતે બધાની વેરાયટી જોઈ કરતો. શું હોય? બધા હરખા હોય. આ કાળ એવું છે. શું કે છે? એટલે તો કવિરાજે કીધું ઘેરે બેઠા તપ આયા. કેવા આયા? હવે આપણે ઉપાસના કરવાની જરૂર ઘેર જ આવી ગયા. તપ હે? તપ ઘેર દેખાઈ ગયા. પેલા તપ તો ઉદય કર્મને આધીન છે. કેવા છે? આપણે જે મંદિરમાં જઈએ, ઉપાસનામાં જઈએ કે ધર્મના સ્થાન ઉપર જઈએ એ બધા તપો તો ઉદય કર્મને આધીન છે અને પુણ્યને ઉપાર્જન કરાવનારા છે. શું છે? પણ આ ઘેર બેઠા તપ આવે એ જો તપ જ્ઞાને કરીને તપીએ તો કે છે મોક્ષ પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય? એટલે કે મુક્તિ પ્રાપ્ત થાય. સંજોગોથી મુક્ત થવાની મુક્તિ. શેનાથી? કારણ કે સંજોગો છે ત્યાં સુધી આ જન્મ મરણ છે. સંજોગ હોય નહીં અને જન્મ મરણ હોય નહીં. સમજાય છે? એટલે સંજોગોથી મુક્ત
થઈ ગયા આપણે, એટલે આ જેમ જેમ આજ્ઞા ધર્મનો ઉપયોગ થાય એમ સંજોગોથી મુક્ત થતા જઈએ. શું થઈ જાય? એટલે પહેલી બે આજ્ઞા એટલે કે આ પ્રકૃતિમાં પરમાત્મા જોવા, ઘરની અંદર અને ઘરની બહાર એ જ્યાં જઈએ ત્યાં બધામાં શું જોવાનું? પરમાત્મા જોવાના. સમજાય છે? મારી વાત સમજાય છે? એ કોઈ કાળે જોયા નથી આપણે. પ્રકૃતિમાં પરમાત્મા જોયા, પ્રકૃતિને આપણે ડિગ્રીથી જોઈ. શું જોયું? કે આ મારી વાઈફ છે, આ મારા હસબન્ડ છે, આ મારો દીકરો છે, દીકરી છે, સાસુ છે, સસરા છે, કાકા છે, કાકી છે, એવી રીતે જોયા. પણ શુદ્ધાત્મા તરીકે જોયા, બધાને ડિગ્રી તરીકે જોયા. શેના તરીકે જોયા? એટલે નિવેડો આવ્યો. સમજાય છે? એટલે આ હવે આ કાળની અંદર પ્રકૃતિમાં પરમાત્મા જોવાના. શું જોવાના? પરમાત્મા એટલે શુદ્ધાત્મા. એટલે પહેલી બે આજ્ઞા ટૂંકમાં સમજાવી હોય તો કે પ્રકૃતિમાં પરમાત્મા કૌંસમાં શુદ્ધાત્મા જોવા, એનું નામ પુરુષાર્થ. સમજી ગયા કે નહીં? ના સમજણ પડી? પડી ગઈ કે રહી? ઘણા કે પડી ને ગઈ. એટલે આ અભ્યાસ કરવાનો છે. આ પહેલી બે આજ્ઞાનો અભ્યાસ પડી જાય આપણે પાકો, એટલે કે છે કે આપણે નિષ્પક્ષપાતી થઈ ગયા. શું થઈ ગયા? એટલે હવે પક્ષ કે પંથ રહ્યો? આ રામ વાળા જુદા, આ કૃષ્ણ વાળા જુદા, આ મહાવીર વાળા જુદા, આ મુસલમાન જુદા, ક્રિશ્ચિયન જુદા, એવું રહ્યું? આપણે તો જીવ માત્રમાં પશુ પક્ષી પ્રાણી બધામાં શું જોવાનું? વ્યવહારથી પેકિંગ નિશ્ચયથી. સમજાય છે? આ બે દ્રષ્ટિથી જોવાનું. ઘરમાં જેવા ઉઠીએ કે તરત ઘરની અંદર જેટલી વ્યક્તિ હોય એ પોતા સહિત બધાની અંદર જોવાનું કે વ્યવહારથી પેકિંગ નિશ્ચયથી શુદ્ધાત્મા. સમજાયું? આ જોતા બહુ વાર લાગે? બહુ વાર લાગે? બે ત્રણ કલાક થાય? જોતા નથી તો જોતા જોતા થાક લાગી જાય તો પછી કેમ જોતા નથી? ગોઠવણી કરવાની. શું કરવાની? ગોઠવણી. ઉત્તાની સાથે ગોઠવણી કરવાની. એટલે બે દ્રષ્ટિથી ઘરની અંદર બધાને જોવાના. શું કરવાના? આ બે દ્રષ્ટિ આપણી પાછી થાય એટલે પહેલું પહેલું આપણે નિષ્પક્ષપાતી થઈ ગયા. શું થઈ ગયા? હવે પક્ષ પંથ રહ્યો? હવે આપણે આ મારો ધર્મ આ તમારો ધર્મ એવું દ્રષ્ટિમાં રહ્યું? પછી આ બે દ્રષ્ટિનો ઉપયોગ કરીએ એટલે આપણને કોઈ અપશુકન ના નડે. શું ના નડે? આપણે જો સારા કામ માટે ઘરની બહાર નીકળતા હોય અને બિલાડી આડી ઉતરે તો કઈ રીતે બિલાડીને જોવાની? બોલો, બે આજ્ઞા હાથે બોલો, એક અડધી ના બોલો. બોલો. વ્યવહારથી બિલાડી નિશ્ચયથી. હવે બિલાડીમાં શુદ્ધાત્મા જોઈએ તો અપ સુકન નડે? બોલો. એટલે સુકન અપ સુકન થયા. સમજી ગયા? હવે આપણને કોઈ એક ગ્રહ નડે? કે નડે? કેમ ના નડે? શુદ્ધાત્માને એક ગ્રહ નડે. આ વ્યવહાર જે શરીર છે એને ગ્રહ હોય. કોને હોય? તે આ ઉપરના એક ગ્રહ નડતા. ત્યાર આવ્યો દાદા ભગવાન કહે છે કે અંદરના પોતાના ગ્રહો નડે છે. કોણ નડે છે? અઠાગ્રહ, બતાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ, સત્યાગ્રહ, આ બધા ગ્રહો નડે છે. કોઈને ઉપરથી શનિ નડવા આવ્યો છે? જોયો કોઈ જે ફોટો જોયો કે આ ભાઈને શનિ નડવા આવ્યો? સાચું બોલો તો. કોઈ દિવસ જોયો છાપામાં ફોટો આવ્યો ટીવીમાં આવ્યો કે ભાઈ આ ભાઈને શનિ નડવા આવ્યો? એવું આવ્યું? આ તો બધું ઊભું કરેલું છે. શું છે? કોઈ ઉપરથી નડવા આપણને આવ્યો નવરા? હવે પોતાના દેવી દેવતાઓ હાથે જ છે. અહીંયા કોઈ નવરા નથી ત્યાં આવે.
કોઈ સત્ય નો આગ્રહ કરે તો જાણવું કે આનું ગુરુ પાવરફુલ છે એટલે હવે આ છોડશે યા ઉપરથી કોઈ આવતા નવરા ટાઈમ કોણે છે નડવાનું એ કરી એ એને એના મહેલમાં ના દેવલોકમાંથી એ નીચે આવે આપણી પાસે ખ્યાલ આવ્યો અહીંયા ચાળ ઉપર ગંદકી ને વાસ મારતી હોય કોને આવું ગમે કોઈને ગમે એટલે કોઈ દેવ આવતા એક એક ગ્રહ વાળા આવતા ને એક એક ગ્રહ કોને લડતા આ તો બધી કાલ્પનિક માન્યતાઓ છે કેવી હકીકત કશું છે હકીકતમાં આપણા જ કર્મ આપણે એને તમારે જે નામ આપવું હોય આપો સમજી ગયા કે ના સમજ્યા જ્યારે હસતા હોય ત્યારે શું કે છે અથવા તો સાદી ભાષામાં કે તો ઉતરેલી કરી દેવો કેવો એ બધું એમનું હોય છે ઉપર કોઈ ગ્રહ આવતા આ તો બધા કર્મ ના ફેરફારો છે શું છે એટલે પહેલી બે આજ્ઞા પાકી કરી લેવાની આ પહેલી બે આજ્ઞા એ મૂળ પુરુષાર્થ છે શું છે જે પુરુષાર્થ કોઈ કાળે કર્યો નથી અને આ બે આજ્ઞાથી મોક્ષ છે શું છે બાકીની ત્રણ આજ્ઞા સમજવાની છે શું છે પહેલી બે આજ્ઞા એ જ દ્રષ્ટિનો મૂળ પુરુષાર્થ છે શું છે મૂળ પુરુષાર્થ છે બાકીનો પુરુષાર્થ તો ખાલી સમજવાનો છે એટલે આ પહેલી બે આજ્ઞા વ્યવહાર દ્રષ્ટિ અને વ્યવહાર દ્રષ્ટિથી હું નામદારી છું નિશ્ચય દ્રષ્ટિથી હું વ્યવહાર દ્રષ્ટિથી રિલેટિવ વ્યૂ પણ કહેવાય નિશ્ચય દ્રષ્ટિથી રિયલ વ્યૂ પણ કહેવાય સમજાયું આ બે દ્રષ્ટિથી આ જગતને જોયા કરવાનું બસ એ આપણો મૂળ પુરુષાર્થ છે ત્રીજી આજ્ઞા ત્રીજી આજ્ઞા કઈ છે આખી બોલજો અડધી ના બોલશો તમને દાદાએ આખી આપી કે અડધી આપી છે તો અડધી કેમ બોલો છો હું કહું ત્રીજી આજ્ઞા તો અડધી બોલવાની વ્યવસ્થિત શક્તિ એવું બોલવાનું દાદા એવી આપી છે જેવી આપી હોય એવી બોલો જગત કોને કહેવાય બોલો તો મન વચન કાયા ને એવું કોને શીખવાડ્યું આ મન વચન કાયા એ પહેલું જગત છે શું છે પણ કોણું જગત ગોટાળો કરી નાખો છો ફાઇલ નંબર એક એ નામદારી એ દેહધારી એ બધું એકનું એક આ મન વચન કાયા રૂપી જગત છે ને એ જગત કોણું આ મન વચન કાયા રૂપી જગત છે એ શુદ્ધાત્માનું છે કોણ છે હું શુદ્ધાત્મા થઈ ગયો એટલે મારું જગત કયું આ મન વચન કાયા મારે આખી દુનિયાથી છૂટવાનું નથી હું આ મન વચન કાયાથી છૂટી ગયો એટલે આખી દુનિયાથી કારણ કે આખી દુનિયા સાથે સંબંધ મન વચન કાયાને છે કે આત્માને છે બોલો અને તમે શું છો તો પછી મન વચન કાયાનું જગત કયું કહેવાય
આ બહાર નું જગત એ મન વચન કાયા નું અને આત્મા નું જગત એ મન વચન કાયા નું. ના સમજાયું? બેઠું કે ઉભું રહ્યું? એટલે આપણું જગત કયું? આપણે કોણ પેલા? આપણું જગત મન વચન કાયા નું જગત, આ બહાર નું જગત. આ બે જગત ને કોણ ચલાવે? વ્યવસ્થિત શક્તિ. સમજી ગયા? ના સમજો પડી? એટલે આપણે હસબન્ડ હોય તો વાઈફ ને કોણ ચલાવે? બોલતા નથી. અને વાઈફ હોય તો હસબન્ડ ને કોણ ચલાવે? બાપુ ફરિયાદ નહીં. એટલે બે જગત ને કોણ ચલાવે? એ વ્યવસ્થિત શક્તિ આખા જગત ને વ્યવસ્થિત જ રાખે છે. શું રાખે છે? એ ક્યારે અવ્યવસ્થિત થવા દેતી નથી. આ અવ્યવસ્થિત લાગે છે ને, એ આપણી બુદ્ધિને કારણે લાગે છે. શેને કારણે લાગે છે? એક ભાઈ જ્ઞાન લઈ ગયા પછી મને પ્રશ્ન કરે, મને કે છે આપણે પછી બહુ સહન કરીએ તો પછી ચડી ના બેહે કે છે. શું કે છે? મેં કીધું ભલા આદમી, સ્ત્રીઓને મૂછો ના આવે. શું ના આવે? આવે? બોલતા નથી ભાઈ. એટલે ગભરાવાની જરૂર નથી કઈ. આપણે જ્ઞાનમાં રહેવાની જરૂર છે. કેટલાક ને થાય કે હવે હું જ્ઞાનમાં પાછો થઈ જવું અને વાઈફ પછી ચડી ગયા તો શું કરવું? કે એટલું કશું ના થાય, કોઈની સત્તા નથી. એ બધા વ્યવસ્થિતને આધીન છે, માટે ગભરાવાની જરૂર. તમે પાછળ થઈ જાઓ તો સામેવાળા પાછળ થઈ જ જાય. શું કીધું? આ તો સામેવાળાને પાછળ કરવા માટે આખી લાઈફ કાઢે છે. શું કરે છે? અરે આ તું પાછળ થઈ જાય ને, પણ એકબીજાને સુધારવામાં તો આ આખી જિંદગી પૂરી થઈ જાય છે. તે બંને સુધરીને ઉપર જાય તો પણ સુધરે, અને સમય શક્તિ બધા નકામા જાય છે. એટલે જાતને સુધારવાની છે. શું છે? તે પાછી સમજીને કેવી? હા, મિકેનિકલ નહીં. એટલે આ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ એટલે આ દેવલોક, મધ્યલોક, નર્કલોક, આ પશુયોની, મનુષ્યોની, આ બધાને સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી, યોટ, તેજી, મંદી, આ આખા યુનિવર્સનું મેનેજમેન્ટ કોણ કરે છે? વ્યવસ્થિત શક્તિ. સમજાય છે? એટલે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ એટલે આખા યુનિવર્સને કોણ ચલાવે છે? એ યુનિવર્સની અંદર આ મનોવચન કાયા આયા કે ના આયા? હા, એટલે બધાના મનોવચન કાયાને કોણ ચલાવે? એટલે આ દુનિયામાં કોઈ પણ જીવ સ્વતંત્ર, આ દુનિયામાં કોઈ પણ જીવ પોતાના મનોવચન કાયાથી સ્વતંત્ર, છતાંય બધા રોક મારે કે આ માણસ શક્તિશાળી છે, હમણાં આમ કરી નાખશે, તેમ કરી નાખશે, કોઈનાથી કશું થાય, અમથા અમથા ભડકીએ છીએ. શું છે? સમજાયું? આ દુનિયાની અંદર નાનામાં નાના જીવથી માંડી અને મોટામાં મોટા જીવ પાસે શક્તિ છે, એની ડિગ્રી પ્રમાણે, એની કેપેસિટી પ્રમાણે, એની પુણ્ય પ્રમાણે. ખ્યાલ આવ્યો? મચ્છર પાસે પણ ડંખ મારવાની શક્તિ ખરી કે નહીં? એમ દરેક જીવો પાસે એની ડિગ્રી, એના લેવલ પ્રમાણે દરેક જીવો પાસે શક્તિ છે. એમ મનુષ્યમાં છે, એમ દેવલોકમાં છે. શું કીધું? પશુઓમાં શક્તિ છે અને નર્કના જીવોમાં શક્તિ છે, એની કેટેગરી પ્રમાણે. શું કીધું? ખ્યાલ આવ્યો? આ દુનિયામાં પ્રત્યેક જીવો પાસે એની કેટેગરી પ્રમાણે શક્તિ છે, પણ એક પણ જીવ પાસે સ્વતંત્રતા નથી. શું નથી? શક્તિ છે પણ સ્વતંત્રતા નથી. આ પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહ પાસે શક્તિ ખરી કે નહીં? પણ સ્વતંત્રતા ખરી? બોલો. અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામા, શું કીધું?
એની પાસે શક્તિ ખરી કે નહીં? પણ સ્વતંત્રતા ખરી? એમ દેવલોક ની અંદર, છ દેવલોક ની અંદર દરેક દેવ પાસે શક્તિ છે, પણ સ્વતંત્રતા. એટલે ક્યારે ગભરાવાનું નહીં કે કોઈ દેવ મને આમ કરી નાખશે, ફલાણું કરશે, ને આ ગ્રહો આમ કરી નાખશે, ને આ વ્યક્તિ આમ કરી નાખશે, એ ગભરાવાની જરૂર. હા, નિર્ભય થવાનું. શું બધું? બેફામ નહીં થવાનું. કેવા નહીં થવાનું? નિર્ભય થવાનું. કેવા થવાનું? એટલે ગભરાવાની જરૂર નથી. એટલે આટલું ખાલી ધ્યાન રાખવાનું કે આ દુનિયામાં પ્રત્યેક વ્યક્તિ પાસે એની કેટેગરી પ્રમાણે અને એની પુણ્ય પ્રમાણે શક્તિ છે, પણ સ્વતંત્રતા. એટલે આપણે કોઈ જગ્યાએ કોઈ પણ સંજોગોમાં ગભરાવાની જરૂર. આ વાક્ય મેં કીધું છે, બહુ મોટું વાક્ય છે, સમજણ પડે તો સમજો. શું કીધું? કે આ દુનિયામાં કોઈ પણ જીવ પાસે એની કેટેગરી પ્રમાણે શક્તિ છે, પણ સ્વતંત્રતા કોઈની પાસે. માટે આ દુનિયામાં ભય પામવાની જરૂર નથી. જાય છે કે અંદર જાય છે? એટલે ઘરમાં બેઠા હોય તો ભડક ભડક કરવાની જરૂર, કે આમ થઈ જશે ને તેમ થઈ જશે, એવું ભડકવાની જરૂર છે? જે ગભરાવાની જરૂર નથી. આ સમજાયું? એટલે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. એટલે આ વ્યવસ્થિત શક્તિ બધું ચલાવશે. આ વ્યવસ્થિત શક્તિ બધું ચલાવશે. પછી ચિંતા થાય? બોલતા નથી, છતાંય ચિંતા થાય છે? ચિંતા કેમ થાય? આપણે ચલાવીએ છીએ એટલે જાગૃતિ જાગૃતિ ચૂકી જવાય છે. એવું છે કે આપણે આપણા જીવનની અંદર આ વ્યવસ્થિત શક્તિ જેમ જેમ સમજાશે એમ ચિંતા બંધ થઈ જશે. શું થઈ જશે? જેમ જેમ વ્યવસ્થિત શક્તિ સમજાતી જશે એમ ચિંતા. વ્યવસ્થિત શક્તિ જેમ છે તેમ સમજવાની. શું કીધું? આ વ્યવસ્થિત શક્તિ એટલે કોઈ શક્તિ સ્વતંત્ર નથી, એ નેચરલ પાવર છે. શું છે? કુદરતી શક્તિ. કેવી? જેને ઇંગ્લિશમાં કહે છે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ. આ કુદરતી શક્તિ છે. કેવી છે? કૃત્રિમ શક્તિ નથી. અને આ વ્યવસ્થિત શક્તિ એ સ્વતંત્ર શક્તિ નથી. કેવી નથી? એ આપણે કર્મના બીજ નાખીએ તો એનું ફળ આપે, બીજ ના નાખો તો એ કશું કરે. સમજાય છે? અને આ વ્યવસ્થિત શક્તિ છે એ ફક્ત મન વચન કાયાને જ અસર કરે છે, આત્માને અસર કરતી. સમજાયું કે ના સમજાયું? આ વ્યવસ્થિત શક્તિ કોના માટે છે? ને આપણે કોણ છે? શુદ્ધાત્માને અસર કરે. સમજાયું કે ના સમજાયું? એટલે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ, આ વ્યવસ્થિત શક્તિ એ એવી શક્તિ છે, એ પોસ્ટમેન જેવી શક્તિ છે. કેવી? અહીંથી તમે ટપાલ નાખો તો અમેરિકા પહોંચાડી દે કે ના પહોંચાડે? એવી શક્તિ. ગયા અવતારમાં તમે કર્મ કર્યા હોય તો આ અવતારમાં એનું ફળ આપે. ના સમજાયું? અધર ગયું? હા, ગયા અવતારમાં કર્મ કરો તો આ અવતારમાં ભોગવવાના. કેટલાક કહે છે કે આપણને તરત કર્મ કેમ ભોગવવા મળતા નથી? આપણે અહીંયા કરેલું આપણને અહીંયા કેમ નથી મળતું? ભેગું અહીંયા કરેલું અહીંયા મળે તો પછી ગયા અવતાર આ અવતાર બે ભેગું થઈ જાય. શું થઈ જાય? પછી એના શ્વાસ ક્યાંથી લાવવા આપણે? કારણ કે દરેક કર્મ સાથે આયુષ્ય કર્મ જોડાયું છે. શું છે? પ્રત્યેક કર્મની સાથે આયુષ્ય કર્મ જોડાયેલું છે, ને એ આપણા જન્મ પહેલા નક્કી થઈ ગયું છે ત્યારે આપણું આયુષ્ય કર્મ નક્કી થયેલું છે. સમજાય છે? નથી સમજાતું? નથી સમજાતું? આખા આયુષ્ય દરમિયાન, આખા જીવન દરમિયાન જે કઈ કર્મો છે
આ મન વચન કાયાથી ભોગવટાના એ બધા કર્મોનું સ્વતંત્ર આયુષ્ય છે. શું છે? ને આયુષ્યના આધારે એના શ્વાસોશ્વાસ છે. શું છે? એટલે બધા કર્મોના આયુષ્યના શ્વાસોશ્વાસનો સરવાળો એનું નામ આયુષ્ય કર્મ. સમજાયું કે ના સમજાયું? આવી રીતે છે. હવે આ અવતારમાં બાંધેલું કર્મ કેવી રીતે આ અવતાર ભોગવી શકીએ બોલો તો? સમજાય છે? એટલે આ અવતારનું કર્મ આ અવતારમાં આવે? સમજી ગયા? એટલે જન્મથી મોત સુધી આ મન વચન કાયા દ્વારા જે કંઈ પણ ભોગવવામાં આવે છે એ બધું કર્મ ફળ છે. શું છે? રિઝલ્ટ ઓફ અવર પ્રીવિયસ બર્થ કોર્સ. પાછલા અવતારના કર્મનું ફળ છે. એ આ અવતારનું કશું છે? આપણને જન્મતાની સાથે માતા પિતા રેડીમેડ મળે. કેવા મળે? આપણી ચોઈસ વગર મળે કે ચોઈસથી મળે? ભાઈ બહેન પણ રેડીમેડ મળે. કેવા મળે? કે આપણી પસંદગીથી મળે, બોલતા નથી. પછી રહેવા ઘર મળે છે, આપણી પસંદગીથી મળે છે. જન્મતાની સાથે આપણને ધર્મ મળે છે, આપણી પસંદગી છે. તો કયા આધારે મળે છે? ક્યારના કર્મો? ગયા ભવના કર્મો. જેમ જન્મ રેડીમેડ છે એમ મૃત્યુ પણ. એસએમએસ કરવો પડે? બોલતા નથી. મૃત્યુ માટે એસએમએસ કરવો પડે? ના કરવો પડે. એની મેસેજ આવે ને? એવું છે. એટલે જન્મ પણ રેડીમેડ અને મૃત્યુ પણ. આ જન્મ ને મૃત્યુની વચ્ચે જીવન છે. કેવું છે? આપણા હાથમાં છે કે રેડીમેડ છે? બોલતા નથી. કેમ ટાઢા પડી ગયા? આ જીવન આપણું પુરુષાર્થ છે? જન્મ ની મોત બેની વચ્ચેનો ભાગ છે, પુરુષાર્થ છે? પ્રતિ કે તમે મહેનત કર્યા આવો કશું નથી મળતું નથી બોલતા? પણ હકીકતમાં નહીં ને, બધા બોલતા નથી. પાછળ તો બધા ફરી ગયા લાગે છે. જન્મ થી મોત સુધીનો વચ્ચેનો વ્યવહાર છે. શું છે? પુરુષાર્થ છે કે પરિણામ? પાકું? આ બહેનો બધા નથી બોલતા. પરિણામ છે કે પુરુષાર્થ? હા, જો પરિણામ ના હોય તો કોઈ સાચું જ્યોતિષ આપણને કયા આધારે કે 25 વર્ષે આમ થશે, 30 વર્ષે આમ થશે, 40 વર્ષે આમ થશે, 45 વર્ષે આમ થશે, 50 વર્ષે આમ થશે અને 70 વર્ષે ઉપર પહોંચી જશો, એવું કયા આધારે કે છે? નક્કી છે એટલે કે નક્કી જ્યોતિષ કરે છે? બોલો ને. ક્યારે આવ્યો કે નહીં? એ નક્કી છે તારે કે છે ને? ભલે આજે તો બધું આ તો બધા કોમર્શિયલ છે એવા છે, પણ સાચો કોઈ જ્યોતિષ હોય એની વાત કરું છું. અત્યારે તો કોઈ સાચા છે? ખ્યાલ આવ્યો? બધા ખોટા છે. કેવા છે? બધા ખોટા છે. એ કે સાચો? સાચો હોય ને બોટ ના હોય, શું ના હોય? ના સાંભળ્યું? સાચો હોય ને શું ના હોય? અને પૈસા ના લેતો હોય, શું ના લેતો હોય? અને એના ઘરમાં ચોપડા ના હોય, શું ના હોય? આ ત્રણ વસ્તુ ના હોય તો સાચો માનવું. એક તો ચોપડા ના હોય, શું ના હોય? જ્યોતિષ ના ચોપડા હોય ને એ ના હોય. પછી પૈસા ના લેતો હોય. અને ત્રીજું શું ના હોય તો જાણવું કે સાચો છે. એવા હોય સુરતમાં? પછી શું કરવાનું? એટલે એવા બધા એવા જ્યોતિષ ની વાત નથી કરતા. પણ કોઈ સાચો હોય ને તો એ સાચો જ્યોતિષ તમારું ભવિષ્ય જોઈને કહે છે. અને જુએ છે એટલા માટે કે તમારું ભવિષ્ય નક્કી થયેલું છે એને જુએ છે, નક્કી કરતો નથી એ. સમજાય છે? હવે જે ભવિષ્ય નક્કી થયેલું છે એને આપણે નક્કી કરવાનું છે, માટે પરિણામ છે. શું છે? ત્યારે જ્ઞાની પુરુષ કહે છે કે જન્મ થી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કઈ પણ કરવામાં આવે છે એ બધું પ્રારબ્ધ છે. શું છે? એમાં પુરુષાર્થ નું અંશ નથી.
શું નથી સમજાયું? એટલે ત્રીજી આજ્ઞા જગત નિયંતા વ્યવસ્થિત, એટલે આ મનોવચન કાય રૂપી જગત અને આ મનોવચન કાય સાથે સંકળાયેલું આ બહારના સંબંધોનું જગત અને ભોગવટાનું જગત, એ આખું જગત કોણ ચલાવે છે? એટલે આ જગતમાં કોઈ સ્વતંત્ર કરતા અને સ્વતંત્ર કરતા ના હોવાથી કોઈ પણ વ્યક્તિ આ જગતમાં દોષિત પણ સમજાયું? અને દોષિત ના હોવાથી અને વ્યવસ્થિત કરતા હોવાથી અને આપણે કરતા નહીં હોવાથી કોઈ પણ વાતનું ટેન્શન માથે લેવાની જરૂર સમજી ગયા? આપણે માથે પાઘડી પહેરવાની ટેન્શન ની જરૂર સમજી ગયા કે ના સમજ્યા? બહેનો બોલતા નથી અને ભાઈઓ, એટલે હવે ચિંતા બિંતા બધી ગઈ, ના સમજાયું કે સમજાયું? ખ્યાલ આવ્યો? ટેન્શન ના હોય, આપણે મહાત્માઓની ટેન્શન હોય, મહાત્મા ના હોય એની ટેન્શન હોય, કોને હોય? મહાત્માઓને ટેન્શન છે, સંજોગો બધા વ્યવસ્થિત આધીન છે, એ પોતાને આધીન નથી. સમજાય છે? નથી સમજાતું? પછી ચોથી આજ્ઞા કઈ? ફાઇલોનો સંભાવ્ય નિકાલ. હવે ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો એટલે આપણે કરવાનું ને? બોલતા નથી, કોણે કરવાનું? બોલો. ચોથી આજ્ઞા આપણને આપી છે કે વ્યવસ્થિત ને આપી છે? બોલતા નથી. દાદા ભગવાને આપણને આપી છે કે વ્યવસ્થિત શક્તિ ને આપી છે? તો આપણને આપી છે તો સંભાવ નિકાલ કોણે કરવાનો? આ તો મારું બધું બોલેલું ગોળ ગોળ બોલો છે, એ સાચું બોલતા નથી. સંભાવે નિકાલ કરવો એ એક શબ્દ નથી, બે શબ્દ છે. શું છે? નિકાલ વ્યવસ્થિત શક્તિ કરે એમાં સંભાવ રાખવો, તે આપણો પુરુષાર્થ છે, એનું નામ સંભાવે. સમજ્યા કે ના સમજ્યા? નિકાલ વ્યવસ્થિત શક્તિ કરે એમાં સંભાવ રાખવો એ આપણો પુરુષાર્થ છે. એટલે નિકાલ થતી વખતે સંભાવ રહેવો એનું નામ સંભાવે નિકાલ. એ કરવાનો નથી. શું નથી કરવાનું? એટલે સંભાવે નિકાલ એ ક્રિયા નથી અને શબ્દ નથી. શું નથી? એ ફક્ત ભાવના છે. શું છે? સમજાયું કે અંતર ગયું? સંભાવે ફાઇલોનો સંભાવે નિકાલ. આપણને કોઈ સામે ના ગમતી ફાઇલ આવી હોય, આપણે સવારના પોરમાં ઉઠ્યા અને પછી બહાર જવાનું છે, અર્જન્ટ વાઇફને કહીએ ફટાફટ ચા બનાવી નાખો, મારે અર્જન્ટ જવાનું છે, એટલે વાઇફ તો ફટાફટ ગરમ ચા બનાવી નાખે, આપણી સામે મૂકી દે અને આપણે પીધી, પણ અંદર ખાંડ નાખવાની રહી ગઈ, તો શું થાય પછી? બોલો. ખાંડ નાખવાની રહી ગઈ તો શું થાય? બોલતા નથી બધા, અંદર અંદર બોલે છે. શું થાય પછી? આપણા કુદરતની કેવી ગોઠવણી છે કે આપણા શરીરને જયારે ખાંડની જરૂર ના પડે ત્યારે કુદરતી ખાંડ ના નાખે ભાઈ. શું કીધું? આ ખરેખર કહું છું, આ કોણ નથી કહેતો, આ કુદરતી છે. વાઇફને એવું નથી કે નથી નાખતી, પણ કુદરત એને નથી નંખાવડાવતી, કારણ કે આપણે શરીરને અત્યારે ખાંડની જરૂર નથી, પણ એ ખાંડ વગરની પીવા ટેવાયેલા એટલે આપણે પછી તાળું કીએ છીએ. શું કરીએ છીએ? કોળા ઉપર ચા ઉપર
વાઈફ ઉપર આવું થઈ જાય છે. એટલે પછી આ વ્યવસ્થિત શક્તિ જે વ્યવસ્થિત કર્યું એમાં ગડબડ થઈ ગઈ. શું થઈ ગઈ? આપણે ગુસ્સો કર્યો એટલે વ્યવસ્થિત શક્તિને આપણે એક્સેપ્ટ કરી. એક ભાઈ હતા કે ભાઈ ઉનાળાની ગરમી બે મહિનાની, ઉનાળાની બે મહિનાની સખત ગરમી, 45-50 ડિગ્રી ટેમ્પરેચર, અને બપોરનો સમય. એની વાઇફને કે ફટાફટ ચા બનાવો, આપણે જવું, મારે બહાર જવું શકે છે ધંધા ઉપર. એની વાઇફે ચા બનાવી, પણ એ ચા બનાવતા પહેલા હસબન્ડ વાઇફને જોરદાર ઝઘડો થયો હતો. શું થયો હતો? પછી કહે છે, હવે મારો મૂડ આખો ખસી ગયો છે, તું ફર્સ્ટ ક્લાસ ચા બનાવી, એટલે ચા પીને પછી હું જઉં. એટલે એની વાઇફે તો ચા બનાવી. શું કરાવી? અને ચા બનાવ્યા પછી ફ્રીઝમાં મૂકી દીધી. શું મૂકી દીધી? થોડી વાર થઈ એટલે કે ચા થઈ ગઈ, એટલે પેલી વાઇફે ચા મૂકી કે લો ચા. એટલે પેલા ભાઈ તો ચા પીવે છે, તો કે આ તો ચા ઠંડી છે. અરે કે પણ તમે ગરમ છો એટલે ચા ઠંડી રાખી, તમે ગરમ ને ચા ગરમ તો થાય. હું પછી હે, એક તો બહારની ગરમી, પાછું મગજ તપેલું, અને ચા ગરમ તો થાય. હું પછી એટલે ઠંડી કરીને આપી. શું કે છે કે કમસે કમ થોડું બેલેન્સ રહે. શું રહે? ક્યાં જગત સમજવા જેવું છે. કેવું છે? કુદરત જે ન્યાય કરે છે ને એમાં ખરેખર ન્યાય ખોળવા જેવો નથી. જે દિવસે આપણે મીઠું ના ખાવાનું હોય ને એ દિવસે શાક મોરું જ હોય. કેવું હોય? સમજવા જેવું છે. એ આપણને હજુ આ વિજ્ઞાન જેમ છે તેમ સમજાતું નથી, અથવા તો આપણે સમજવા માટેની આપણી પોતાની તૈયારી નથી. શું નથી? પણ જો સમજો ને તો તમને ખ્યાલ આવે કે આજે હું રોજ જે ટાઈમ સર જઉં છું અને આજે મારે મોડું કેમ થઈ ગયું, મારી ઈચ્છા તો નથી, કેમ મોડું થઈ ગયું? તો કે મોડું થવા પાછળના કારણો હોય. શું હોય? એટલે ફરિયાદ ના હોય. શું ના હોય? પણ જાણવું કે આ કારણથી આવું થયું. આ જગત જાણવા માટે જ, ફરિયાદ કરવા માટે. એટલે આ ફાઇલોનો સમભાવે નિકાલ કરવો, એટલે કે સામેવાળી વ્યક્તિનું કેવું પણ વર્તન હોય, ગમતું કે ના ગમતું, પણ આપણે એના સાથે વ્યવહાર કરતી વખતે અંદરથી રાગ દ્વેષ ન થવા દેવો અને બહાર નિકાલ થવો, એનું નામ સંભાવે નિકાલ. સમજાયું? કે નિકાલ આપણે કરવાનો નથી, પણ અંદર સંભાવ રાખવાનો છે. આ પુરુષાર્થ છે. એટલે સંભાવે નિકાલે ક્રિયા કે શબ્દ એ ભાવના છે. શું છે? સમભાવ એટલે બેલેન્સ દ્રષ્ટિ. શું કહેવાય? બેલેન્સ વિઝન હોય એને સંભાવ નિકાલ કહેવાય. એ સમભાવ એ ભાવના છે, એ દ્રષ્ટિ છે, એ ક્રિયા છે, એ શબ્દ પણ નથી અને કરવા જવાનું પણ. સમજાયું કે ના સમજાયું? આ ચોથી આજ્ઞા ફાઇલોનો સંભાવે નિકાલ કરવો. સંભાવે નિકાલ કયા લેવલે થાય છે? એમનો પ્રશ્ન છે કે સંભાવે નિકાલ કયા લેવલે થાય છે? તો કે સંભાવે નિકાલ જે લેવલે અત્યાર સુધી વિષમભાવ થતો હતો, વિષમભાવ એટલે રાગ દ્વેષ ભાવ, જાગ્રત અહંકાર. કયો? જાગ્રત. જાગ્રત અહંકાર ની અંદર સંભાવે નિકાલ થાય છે, દેહમાં કે આત્મામાં નહીં. એ જાગ્રત અહંકાર હવે સંભાવ મારે છે, એટલે રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં, એટલે નવા બીજ અંદર પડતા અને બહાર ઉદય કર્મ ને આધીન વ્યવસ્થિત શક્તિ નિકાલ કરે છે. સમજાયું ને? છતાંય અંદર સંભાવ હોય અને બહાર આપણે કોઈના ઉપર ગુસ્સે થઈ ગયા હોય અથવા આપણા વાણી વર્તનથી કોઈને દુઃખ થઈ ગયું હોય તો તરત માફી માંગી લેવી. શું કરવી? દાદા ભગવાન પાસે એના શુદ્ધાત્માની સાક્ષીએ માફી માંગી લેવી, એટલે નિકાલ થાય આપણો. શું થાય? સમજ્યા? ના સમજ્યા? એટલે આ અતિક્રમણનું પ્રતિક્રમણ ફાઇલ નંબર 1 પાસે કરાવો. કોની પાસે કરાવો? અતિક્રમણ કોણ કરે? પ્રતિક્રમણ કોણ કરે? આમાં 3 વ્યક્તિઓ છે. એટલે અતિક્રમણ કરે ફાઇલ નંબર 1,
પછી આ શુદ્ધાત્મા તો જુદું છે અને અંદર પુરુષાર્થ વાળો ભાગ જુદો છે. કોણ? આત્માની એટલે કે પ્રજ્ઞાની હાજરી. શું કીધું? પ્રજ્ઞાની હાજરી, બાવાનો પુરુષાર્થ અને ક્રિયા કોણી? દેહની. ફાઇવ નંબર આવી રીતે આખો આ નિકાલ થાય છે. સમજાય છે? આમાં બે ભાગ નથી, ત્રણ ભાગ છે. કેટલા? આત્માનો પ્રકાશ, આત્માનો એટલે પ્રજ્ઞાનો પ્રકાશ, પ્રજ્ઞાનો પ્રકાશ, બાવાનો પુરુષાર્થ અને ક્રિયા કોણી? ફાઇવ નંબર એકની. આવી રીતે પ્રતિક્રમણ થાય છે. સમજાયું? એટલે પ્રતિક્રમણ મિકેનિકલ નથી, જાગૃતિ પૂર્વકના છે. એવા છે, બધાને સમજાય છે કે અંદર જાય છે? સમજાય છે બધા બહેનોને, ભાઈઓને, બધાને સમજાય છે કે નહીં? આગળ આ ચાર આજ્ઞા પતી ગઈ, હવે પાંચમી આજ્ઞા કઈ છે? શુદ્ધાત્માના ચોપડે રકમ જમા. તો કે શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવા માટે શું કરવું? બોલો. પહેલું તો આ ચાર આજ્ઞા પાળો, એની ક્રેડિટ પાંચમી આજ્ઞામાં જાય. ના સમજાયું? આ ચાર આજ્ઞા પાળો, એ પુરુષાર્થનું ફળ ક્યાં મળે? એની ક્રેડિટ ક્યાં મળે? કે એ શુદ્ધાત્માનો ચોપડો. સમજાયું? આજ્ઞા ધર્મનું પાલન એ શુદ્ધાત્માનો ચોપડો. તે સિવાય જ્ઞાની પુરુષે કહેલા સત સાધનનો ઉપયોગ કરવો. શું કીધું? કયા કયા સત સાધનો? બોલો. ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવ કલમો, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, ચરણ વિધિ, પછી આરતી, પદો, સામાયિક, પ્રતિક્રમણ, આપ્તવાણી, અક્રમ વિજ્ઞાન, જ્ઞાની પુરુષનો સત્સંગ, આપ્તપુત્રોનો સ્વાધ્યાય સત્સંગ, આ બધી વસ્તુઓ, કવિરાજના પદો, કીર્તન ભક્તિ, આ બધું શેમાં જાય? સત્સાધનમાં. શેમાં જાય? આ બધા સત્સાધન છે. એ સત્સાધનનો ઉપયોગ કરવો. શું કરવો? કેવી રીતે કરવો? કેવી રીતે કરવો? બોલો. ઉપયોગ કેવી રીતે કરવો? સત્સાધનનો ઉપયોગ નિયમથી. પછી દાદાએ આપેલી દ્રષ્ટિ પૂર્વક કે જવાબ છોડો છે કે દાદાએ દ્રષ્ટિ ધ્યાન આપ્યું છે પણ જવાબ શું કે તો કે છે હું શુદ્ધાત્મા છું. બોલો. હું શુદ્ધાત્મા છું. અને ફાઇવ નંબર એક, જ્ઞાની પુરુષે બતાવેલા સત્સાધનો નો ઉપયોગ કરે છે એને સત્સાધન કહેવાય. કારણ કે સતની હાજરીમાં ઉપયોગ કરીએ છીએ એટલે એને સત્સાધન કહેવાય. પણ હું શુદ્ધાત્મા છું એ ભૂલી જવું અને સાધન નો ઉપયોગ કરું તો એ સત્સાધન કહેવાય? એ શુભ સાધન કહેવાય. શું કહેવાય? હવે બેઠું કે ઉભું રહ્યું? નથી બેઠું. ઠંડુ ઠંડુ બોલે છે બધા. બેઠું તો હુંકારો ગણો? હા કે ના? મેં પહેલે દિવસે નતું કીધું કે જીવતા માણસો હુંકારો ભણે, મરેલા ભણે? એટલે તમારે સાબિત કરવાનું છે કે તમે જીવતા છો કે બરાબર. પાકું? એટલે આ પાંચમી આજ્ઞા સમજી ગયા? સત સાધન નો ઉપયોગ સતની હાજરીમાં કરવાનો. કોની હાજરીમાં? તો એને સત સાધન કહેવાય. અને જો સત હું શુદ્ધાત્મા છું એ ચૂકી જઈએ
અને બાકીના બધા સાધનનો ઉપયોગ કરીએ તો એને સદ સાધન કહેવાય કે શુભ સાધન કહેવાય? શું કહેવાય? ચરણ વિધિ પણ હું બોલું છું તો એને શુભ સાધન કહેવાય. 5 નંબર 1 બોલે છે ને હું શુદ્ધાત્મા એનો જ્ઞાતા દ્રષ્ટા છું તો એને સદ સાધન કહેવાય. સમજાય છે કે નથી સમજાતું? આ સદ સાધન સમજી ગયા? હાય નથી બોલતા બધા, હજુ જમવાની વાત છે. પછી છઠ્ઠું શું બોલો? છઠ્ઠું શું? કોઈ બોલતું નથી. 5 આજ્ઞા પછી છઠ્ઠું શું આપે છે? નિયમિત કરવાનું. બધા કેમ પણ એમને રહી રહીને બોલે છે, કલાક કલાક વિચાર કરીને? એ કલાક પછી આપેલું કે 5 આજ્ઞા પછી તરત આપેલું? તરત બોલો ને, પણ વિચાર કરી કરી કેમ બોલો છો? શું બોલો? નિધિ ધ્યાસન. કોણ નિધિ ધ્યાસન? કયા જ્ઞાની પુરુષ નું? રહ્યા એ કે ગયા એ? બોલો, હાજર છે એનું નિધિ ધ્યાસન. હંમેશા પ્રત્યક્ષ નું જ હોય, પરોક્ષ નું હોય. સમજાય છે? આ સનાતન સિદ્ધાંત છે. શું છે? નિધિ ધ્યાસન હંમેશા પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ નું હોય, પરોક્ષ જ્ઞાની પુરુષ નું નિધિ ધ્યાસન હોય. કારણ, હવે કારણ કહું છું, બરાબર સાંભળજો ધ્યાન દઈને. નિધિ ધ્યાસન કરવું જ્ઞાની પુરુષ નું એટલે કે જ્ઞાની પુરુષ એ અનુભવ નું જીવતું પાવર હાઉસ છે. શું છે? પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ એ અનુભવ નું જીવતું પાવર હાઉસ છે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ એ અનુભવ નું જીવતું પાવર હાઉસ છે. ને એ અનુભવ ના પાવર ની આપણને જરૂર છે, માટે નિધિ ધ્યાસન કરવાનું છે. સમજાયું કે ના સમજાયું? એટલે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ નું રાત્રે સુઈ જઈએ એના મુખાર બિંદ દેખાવું જોઈએ. શું દેખાવું જોઈએ? અને મુખાર બિંદ દેખાય એટલે કાનને સંભળાય એ રીતે હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, એવું બોલવાનું. બોલતા બોલતા થઈ જવાનું. ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ નું નિધિ ધ્યાસન કરવાથી એમની ડિરેક્ટ શક્તિ પ્રાપ્ત થાય. શું થાય? સમજાય છે? પાવર હાઉસ ના હોય તો પાવર મળે? બોલતા નથી બધા. તો પાવર હાઉસ કોની પાસે હોય? પ્રત્યક્ષ પાસે કે પરોક્ષ પાસે? હવે બેઠું કે ઉભું રહ્યું? હવે ભૂલ નહીં થાય ને? ચોક્કસ બહેનો, ભૂલ નહીં થાય ને? ભાઈઓ, ખ્યાલ આવી ગયો ને? પાવર હાઉસ જીવતું હોવું જોઈએ. કેવું જોઈએ? લાઈવ. બંધ થઈ ગયેલું કામ લાગે? ના સમજાયું? એટલે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષે અનુભવનું જીવતું પાવર હાઉસ છે, અને એ પાવર હાઉસ ની આપણે જરૂર છે. ના સમજાયું? આ વાયર નાખીએ છીએ તે નિધિ ધ્યાસન છે. શું છે? પ્લગ નાખીએ છીએ, આ પ્લગ જ છે. આ શું છે? જ્ઞાની પુરુષ પાસે આપણે તાર જોડીએ છે. શું કરીએ છે? એ જ્ઞાની પુરુષ સાથે જોડેલો તાર, એ જ્ઞાની પુરુષ આપણને પ્રત્યક્ષ દેખાય એટલે એ પાવર હાઉસ હોવાથી આપણને ડિરેક્ટ શક્તિ પ્રાપ્ત થાય છે. શું થાય છે? સતયુગમાં તો લોકો જ્ઞાની પુરુષ પાસે પડ્યા રહે. શું કરે? કારણ કે એ વખતે અનુકૂળતા હોય બધાને. શું હોય? અત્યારે કોઈને અનુકૂળતા હોય? અત્યારે તો કઈ અહીંયા પડ્યા રહો તો તમારી ફાઇલો ભૂમા ભૂમ કરે, કરે કે ના કરે? કે ચંદુભાઈ આવ્યા છે કે નહીં, કરે કે નહીં? એવું છે. એટલે બધાને નિકાલ કરવો પડે. શું કરવો પડે?
એટલે ક્યાંની પૂછ કે તમે ઘેર જાઓ અને તમારી ફાઇલોનો સંભાવે નિકાલ કરો, પણ રાત્રે સુઈ જાઓ ત્યારે નિધિ દર્શન કરજો, જેથી અમારી સાથેનો તાર તમારો જુદાયેલો રહેશે અને ડિરેક્ટ શક્તિ પ્રાપ્ત થશે. સમજાયું કે ના સમજાયું? બધાને સમજાયું કે નહીં? હા, હવે આગળ જઈએ. હું ધીમે ધીમે આગળ જઉં છું, એકદમ ઉતાવળ કરતો નથી. હવે આ પાંચ આજ્ઞા, આ પાંચ આજ્ઞાને રોજિંદા જીવનમાં કેવી રીતે પાળવાની એના એક બે દાખલા આપું છું. દાખલા તરીકે, આપણે દુકાનની અંદર કામ કરીએ છીએ અને દુકાનમાં બેઠા છીએ, કોઈ છે નહીં, આપણે એકલા જ બેઠા છે, કોઈ છે નહીં, આપણે એકલા જ બેઠા છે, અને કસ્ટમર કોઈ છે નહીં. આપણે અંદર હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું એવી જાગૃતિપૂર્વક બેઠા છે દુકાનમાં. થોડી વારમાં કસ્ટમર આવે છે, કસ્ટમર આવે કે તરત આપણને ખ્યાલ આવવો જોઈએ, વ્યવહાર દ્રષ્ટિએ કસ્ટમર, નિશ્ચય દ્રષ્ટિએ શુદ્ધ આત્મા. અત્યારે કસ્ટમરને કોણે મોકલ્યો બોલો? હવે મોકલ્યા પછી આપણે ડીલિંગ કરતી વખતે શું લક્ષમાં રાખવાનું? સમજી ગયા? આ ચાર આજ્ઞા પડાય એટલે પાંચમી આજ્ઞા બોનસમાં મળે. શું મળે? એના માટે કશું કરવાનું છે? સમજી ગયા? અઘરી છે કે સહેલી? બીજો દાખલો, ઘરની અંદર આપણે હોઈએ અને ઘરમાં બેઠા હોઈએ અથવા તો ઘરમાં કામ કરતા હોઈએ કે રસોઈ બનાવતા હોઈએ અને તે વખતે કોઈનો બેલ વાગે તો આપણને તરત શું થાય? બોલો, શું આવ્યું છે? ફાઇલ. કોઈ આવ્યું છે એવું નહીં ને? ફાઇલ આવી. પણ કઈ ફાઇલ આવી? એ તો ખબર કેવી રીતે હોય? એટલે બાયણું બોલીએ તારે ખબર પડે. એટલે પણ પેલા આપણને બે વાગે ખ્યાલ આવે છે કે ફાઇલ આવી. કોઈ આવ્યો નહીં, શું કીધું? ફાઇલ આવી. પછી આપણે બાયણું બોલીએ એ તરત ખ્યાલ આવે કે આ ફાઇલ નંબર 50. કઈ? વ્યવહારથી ફાઇલ નંબર 50, નિશ્ચયથી. અત્યારે કોણે મોકલી? વ્યવસ્થિત શક્તિએ. હવે મોકલી તો ખરી, આપણે કહીએ કે આવો બેસો પધારો, તે વ્યવહાર કરતી વખતે અંદર નિશ્ચય શું હોવો જોઈએ? સમજી ગયા? આવી રીતે આજ્ઞા પાળવાની છે. એમાંથી ભોગવાની કે બોલવાની ક્રિયા કરવાની નથી કે વિચારવાનું નથી. સમજી ગયા કે નથી સમજ્યા? અઘરી લાગે છે? સહેલી લાગે છે? આવી આજ્ઞા છે. માટે જ્ઞાની પુરુષે કહ્યું કે જ્ઞાન સહજ છે, સરળ છે અને સુગમ છે. કેવું છે? આ સહજ, સરળ ને સુગમ જ્ઞાનને બુદ્ધિશાળીઓ અઘરું કરી નાખે. શું કરી નાખે? શું કરી નાખે? અઘરું કરી નાખે. અર્થનો અનર્થ કરી નાખે. શું કરી નાખે? સંભાવે નિકાલ, નિકાલ વ્યવસ્થિત શક્તિ કરે તો પોતે કરવા જાય. શું થાય? પછી અઘરું થાય કે નહીં? બોલતા નથી. નિકાલ આપણે કરવાનો છે? કોણે કરવાનો? પણ આપણે કરવા જઈએ તો પછી અઘરું થઈ જાય. કે છે મારે અથડાવું નથી, તોય અથડામણ થઈ જાય છે. એટલે પણ તને કોણે કીધું તું અથડાય કે ના અથડાય? તારે તો સંભાવ નાખવાનો પુરુષાર્થમાં. અથડાવું ના અથડાવું તારા હાથમાં ક્યાં છે? ના સમજાયું? હા, આ સમજવાનું છે. જેટલું સમજશો એટલી આજ્ઞા સહજ, સરળ ને સુગમ છે. નહીં સમજશો બહુ અઘરી છે. કેવી છે? નહીં સમજો તો અઘરી છે અને સમજો તો સહેલી છે. સમજી ગયા કે ના સમજ્યા? હવે આ પાંચ આજ્ઞાઓ આખા દિવસ દરમિયાન કેવી રીતે સહેલાઈથી પાળવાની એનો રસ્તો બતાવું છું. પાંચ આજ્ઞામાં પહેલી બે આજ્ઞા એ પુરુષાર્થ છે. શું છે? કે પેલા મેં વાત કરી ને કે ના કરી? તો પાંચ આજ્ઞામાં પહેલી બે આજ્ઞા એ પુરુષાર્થ છે. એ બે આજ્ઞા આખા દિવસ દરમિયાન કેવી રીતે પાળવી એનો રસ્તો બતાવું છું.
સવારના પોરમાં જ આપણે ઉઠીએ પથારીમાંથી, આંખો ખોલતાની સાથે આપણને શું લાગવું જોઈએ? કોણ ઉઠે છે? ને આપણે કોણ? ઉઠીને પછી બાથરૂમ કોણ જાય? આપણે બ્રશ કોણ કરે? આપણે નાસ્તો કોણ કરે? આપણે નોકરીએ કોણ જાય? આપણે નોકરીએ કામ કોણ કરે? આપણે નોકરીથી ઘેર કોણ આવે? આપણે રાત્રે જમે કોણ? આપણે રાત્રે ઊંઘી કોણ જાય? આપણે સવારે ઉઠે કોણ? આપણે થઈ ગયું ને 24 કલાક? થઈ ગયું કે નહીં? આવી રીતે કરવાનું છે. એમાં અઘરું છે? અઘરું લાગે છે? પછી બુદ્ધિશાળી અઘરું કરી નાખે. 500 પાનાની પુસ્તક બનાવે સંભાવે નિકાલ ઉપર, એટલે પુસ્તક નો ના થાય ને વાંચનાર નો ના થાય. સમજાય છે? હા, એટલે આ 5 આજ્ઞા આવી રીતે પાળવાની છે. હવે આપણે ઘડિયાળ તો ચાલ્યા કરે ને, એટલે ઘડિયાળ ને પછી આપણે માન ના આપવું પડે. એટલે ઘડિયાળમાં અત્યારે 6:25 થઈ છે. હવે આજે આજ્ઞા ધર્મ કેમ પડાતો નથી એની વાતો આપણે કાલ સવારે કરશું. ખ્યાલ આવી ગયો કે આજ્ઞા જ્ઞાન પ્રાપ્ત થયું છે, આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયો છે, આજ્ઞા ધર્મ પાળવા પ્રયત્ન કરીએ છીએ, ના પડાય તો પ્રતિક્રમણ કરીએ છીએ, ફેરથી પાળવાનો નિશ્ચય કરીએ છીએ, છતાંય આજ્ઞા પડાતી કેમ નથી એનો જવાબ આવતીકાલે આપીશું. શું કીધું મેં? આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયો છે, આજ્ઞા ધર્મ પાળવાનો નિશ્ચય કરીએ છીએ, ના પડાય તો પ્રતિક્રમણ કરીએ છીએ, પાછું ફેરથી પાળવાનો નિશ્ચય કરીએ છીએ, દાદા ભગવાન પાસે પાળવાની શક્તિ માંગીએ છીએ, છતાંય આજ્ઞા ધર્મ કેમ પળાતો નથી એનો જવાબ આવતીકાલે. હા, હવે આજે સામાયિક લેવાનું છે. સેના ઉપર સામાયિક કરવું છે બોલો તો? સેના ઉપર સામાયિક કરવું છે? આજ્ઞા ધર્મ ચૂકાઈ ગયા એનું થોડું અઘરું પડી જાય. શું પડી જાય? આજના ટાઈમમાં થાય નહીં, તો અઘરું નહીં લેવાનું. સહેલું લઈએ તો આપણને લાભ થાય. દરેક વસ્તુમાં સમય જોઈએ. શું જોઈએ? સમજવા માટે સમય જોઈએ, ખ્યાલ આવ્યો? અને પછી એને અમલ કરવા માટે પણ સમય. રિલેટિવ રિયલ કે છે, બીજા બધાને શું કહેવું છે બોલો? રિલેટિવ રિયલ જોવાનું તો સહેલું પડી જાય બધાને, એમાં મહેનત જ ક્યાં કરવાની છે? પણ એમાં પ્રતિક્રમણ ક્યાં આવે પછી? આપણે સામાયિક પ્રતિક્રમણ કરવાનું છે, એટલે દોષો જોવાના. શું જોવાના? અને ધોવાના. સમજાયું? આપણે ક્રોધ ઉપર સામાયિક કરવું છે. બોલતા નથી બધા ભાઈઓ શું કે છે? બહેનો, તો ક્રોધ એટલે શું? તો કે પહેલા અંદર પોતે ભણવું અને પછી બીજાને બાળવું એનું નામ ક્રોધ. શું કીધું? પહેલા પોતે અંદર ભણવું અને પછી બીજાને બાળવા એનું નામ ક્રોધ. ખ્યાલ આવી ગયો? આવો ક્રોધ જ્યારે જ્યારે ઉદય કર્મને આધીન વ્યક્ત થયો હોય જે તે વ્યક્તિ માટે આપણા અંદરથી, અને એને દુઃખ થઈ ગયું હોય તો એનું પહેલા પ્રતિક્રમણ કરી નાખવું. મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું વર્તમાન જ્ઞાની પુરુષ શ્રી કનુ દાદાજીને, વર્તમાન જ્ઞાની પુરુષ શ્રી કનુ દાદાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને પ્રાર્થના કરું છું કે, અને પ્રાર્થના કરું છું કે પ્રાપ્ત મન વચન કાયાથી, પ્રાપ્ત મન વચન કાયાથી આ જીવન દરમિયાન જે વ્યક્તિઓ સાથે ક્રોધ સંબંધી દોષો થયા હોય તો તે સર્વ દોષોને જેમ છે તેમ જોવાની તથા જેમ છે તેમ તેનું યથાર્થ પ્રતિક્રમણ કરવાની, ફરી આવા દોષો ન કરું એનો નિશ્ચય કરવાની, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હું શુદ્ધ આત્મા છું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું, અનંત દર્શન વાળો છું, દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું, અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું, અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું, અનંત શુભ નું ધામ છું. અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું, આઠે પ્રકારના કર્મો થી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ, સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, જે જ્ઞાની પુરુષના જ્ઞાન થકી નાશ થઈ છે. હું શુદ્ધ આત્મા છું, 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 નિશ્ચય નિર્ણયથી કેવળ 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 શુદ્ધ આત્મા છું.